नमस्कार मित्रों, आपणे सारथी एकेडमी तरफथी आप सौनुं हार्दिक स्वागत करूँ छूँ। मारुं नाम छे संदीप सुरती। आगला विडियोमां आपणे नवेम्बरना फर्स्ट वीकना करंट अफेर्स जोया, हवे आपणे नवेम्बरना सेकंड वीकना करंट अफेर्स जोईशुं। तो प्लीज स्टे विथ अस। करंट अफेर्स नवेम्बर 8-14 14 तारीख सुधीनुं करंट अफेर्स छे। हवे आजथी मतलब 15 तारीखथी लईने 21 तारीख सुधीनुं नेक्स्ट वीडियोमां आपणे જોઈશું। તો શરૂ કરીએ। આ બધા ટોપિક્સ છે, જેમ કહું છું કે કોન્સેપ્ટ ટોક છે, તો કોન્સેપ્ટ ટોકમાં આપણે આ વિડીયો આ ટોપિક્સ જોઈશું પછી છે। તો હવે આપણે સ્ટાર્ટ કરીએ ટોપિક વાઇઝ। યસ, તો ફર્સ્ટ ટોપિક છે ઈરાન હેલ્પ ફ્રોમ ઇન્ડિયા। મતલબ કે ઈરાને પાછી ભારત જોડે મદદ માગી છે। આપણને ખબર છે કે વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પ અને એમના પ્રેશરની અંદર ઈરાને ભારત જોડે જે મદદ હતી, જે ભારત જોડે એક ચાબહાર રેલવે પ્રોજેક્ટનો જે પ્રોજેક્ટ હતો એમાં ભારતની ભાગીદારી કેન્સલ કરી દીધી હતી, ઓકે, અને ચાઇના તરફ એને જોવાનું ચાલુ કર્યું હતું। પરંતુ આપણે ખબર છે કે લેટેસ્ટમાં ડોનાલ્ડ ટ્રમ્પ જે યુએસમાં ચૂંટણી થઈ, પ્રેસિડેન્શિયલ ઇલેક્શન, એમાં જો બાઇડન ચૂંટાઈને આવ્યા છે, વિજેતા બન્યા છે, જે જાન્યુઆરી 20 પદ ગ્રહણ કરશે, ઓકે। તો ઈરાને પણ ફરીથી સ્ટેટમેન્ટ આપ્યું કે ભારત જે ચાબહાર જાહેદાન રેલવે લાઇન છે માટે ભારતની જોડેથી એને એન્જિન અને એન્જિનની ખરીદી માટે ભારત જોડે મદદ માગે છે, ઓકે। લોકોમોટિવ્સ જેને કહેવાય છે, લોકોમોટિવ્સ, તમે કરંટ અફેર્સમાં વાંચશો ક્યાંકથી તો આવો શબ્દ જોવા મળશે, લોકોમોટિવ્સ। તો એન્જિનની ખરીદી માટે ભારત જોડે મદદ માગી છે, ઓકે। ભારતની ઇન્ડિયન રેલવે કન્સ્ટ્રક્શન કંપની ઇરકોન એને આની જોડે કરાર કર્યા હતા, ઓકે। આગળ મેપ છે, મેં તમને ડિટેલમાં સમજાવું છું। 2016 અફઘાનિસ્તાન, ઈરાન અને ભારત વચ્ચે એક કરાર થયો હતો જે ચાબહાર જાહેદાન રેલવે લાઇન ડેવલપ કરશે, ઓકે। ચાબહાર ક્યાં આવ્યું છે? તો આ ઈરાનનું એક બંદર છે ચાબહાર। જાહેદાન ક્યાં આવ્યું છે? તો જાહેદાન અફઘાનિસ્તાનમાં આવ્યું છે, ઓકે। હવે $150 મિલિયન ગ્રાન્ટ પણ શરૂ કરવા માટે ભારતને કીધું છે કે આ $150 મિલિયન ગ્રાન્ટ પહેલાં સ્ટોપ કરી દેવાઈ હતી, કે ઈરાને એવું સ્ટેટમેન્ટ આપ્યું હતું કે ભારત સમયસર ગ્રાન્ટ આપી ન શકવાના કારણે અમે એને આ પ્રોજેક્ટ માંથી બહાર કરીએ છીએ, ઓકે। પરંતુ હવે ફરીથી એવું કીધું છે કે તમે આ પ્રોજેક્ટ શરૂ કરો, આ ડોલર જે આ ગ્રાન્ટ છે એને ફરીથી શરૂ કરો, ઓકે। યસ, તો આ જો મેપ જુઓ એની અંદર શું છે, આ છે મુંબઈ, આ મુંબઈ પોર્ટ, અહીંયા આપણું કંડલા પોર્ટ, તો અહીંયા છે આ ચાબહાર, આ છે ઈરાન, ઓકે, આ છે પાકિસ્તાન, અહીંયા આવેલું છે ગ્વાદર પોર્ટ, ગ્વાદર પોર્ટ, ઓકે। આ ગ્વાદર પોર્ટ કોની મદદથી વિકસાવી રહ્યું છે? ચીનની મદદથી, ઓકે। પછી અહીંયા છે ચાબહાર પોર્ટ, કોની અંદર આવેલું છે? ઈરાનની અંદર। તો ભારત ચાબહાર પોર્ટને વિકસાવીને અહીંયાથી એક રેલવે લાઇન વિકસાવશે, અહીંયા આવેલું છે જાહેદાન, 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 ઓકે, અફઘાનિસ્તાનમાં આવેલું છે। આ કાબુલ અને જાહેદાન વચ્ચે ઓલરેડી રેલવે લાઇન બનેલી જ છે, ઓકે। હવે અહીંયાથી આ ચાબહારથી જાહેદાન સુધી રેલવે લાઇન બનાવવાની હતી, પરંતુ ટ્રમ્પના સેન્કશન્સના કારણે, વિરોધના કારણે આ જે ઈરાને ભારતની આ જે ગ્રાન્ટ હતી $150 મિલિયન એ કેન્સલ કરી દીધી હતી, અને ચાઇના જોડેથી માંગ કરી હતી કે તમે પણ પૈસા આપો, જેથી અમે આ ડેવલપ કરીએ। પરંતુ આપણે ખબર છે કે આ યુએસના પ્રેસિડેન્શિયલ ઇલેક્શનની અંદર જો બાઇડન જીતીને આવ્યા છે, ઓકે। તો હવે એના જ એક કારણરૂપે એવું જણાવાઈ રહ્યું છે કે ઇન્ડિયાની જે $150 મિલિયન ગ્રાન્ટ હતી એમને આમને શરૂ કરવા માંગ કરી છે, અને કીધું છે કે જે લોકોમોટિવ્સ એન્જિનની જરૂર પડશે આ રેલવે લાઇન માટે એ ભારત જોડેથી આ લોકો પ્રોક્યોર કરશે, મતલબ ખરીદી કરશે, ઓકે। તો આનાથી ફાયદો શું થશે? તમે જોડો
કે આપણે જો અફઘાનિસ્તાન જોડે ટ્રેડ કરવો હોય તો ભારતની અફઘાનિસ્તાન જોડે બોર્ડર કેટલી છે? આટલી જ છે, અરાઉન્ડ 105 કિલોમીટર જેટલી બોર્ડર છે. ઓકે, તો હવે ભારતને જો અહીંયાથી જવાયું છે ને કેમ, કારણ કે અહીંયા કારાકોરમ રેન્જ આવી જાય, પીર પંજાલ, લદ્દાખ આ બધી રેન્જ આવી જાય, માઉન્ટેન્સ, તો અહીંયાથી પોસિબલ નથી ટ્રેડ કરવો. તો ભારત જોડે એકમાત્ર રસ્તો કયો? પાકિસ્તાન થઈને જવું પડે. આપણે ટ્રેડ કરવો હોય તો પાકિસ્તાનથી ટ્રેડ કરવો પડે, અને પાકિસ્તાન આપણને ખબર છે કે આપણને ટ્રેડ માટે એર કે લેન્ડ પ્રોવાઈડ કરે એવું નથી, અને જો કરે તો પણ આપણે આઈસીસ, ઓકે, ઇસ્લામિક સ્ટેટનો સામનો કરવો પડે. એ આપણા કન્ટેનર્સને બધું અટકાવી દે, ઓકે, હેરાન કરે. તો એટલા માટે ભારતે પછી એક નવો રૂટ વિચાર્યો કે અહીંયા કંડલા બંદર છે, મુંબઈ બંદર છે, તો અહીંયાથી આપણે ચાબહાર જઈશું, ચાબહારમાંથી ઈરાનની મદદથી એક રેલવે લાઇન વિકસાવીશું, અને અહીંયાથી પછી આપણે અફઘાનિસ્તાન, ઓકે, કઝાકિસ્તાન, ઉઝબેકિસ્તાન, આ બધા સેન્ટ્રલ એશિયન કન્ટ્રીઝ છે, તો આનું બજાર ભારતને મળશે. ઓકે, બીજું પોઈન્ટ શું થશે, મતલબ ભારતનું ટ્રેડ ડેવલપ થશે. બીજું પોઈન્ટ શું થશે, સિક્યુરિટી. અહીંયાથી જે થ્રેટ્સ હતા, સિક્યુરિટી, કે આપણા માલ સામાનને કોઈ નુકસાન ના થાય, તો અહીંયાથી એકદમ સેફલી આપણે સેન્ટ્રલ એશિયન કન્ટ્રીઝનું બજાર એક્સેસ કરી શકીશું. થર્ડ પોઈન્ટ શું થશે કે રશિયાની મદદથી જે યુરોપિયન કન્ટ્રીઝ જોડે, ઓકે, અહીંયા બધું ફાર યુરોપિયન કન્ટ્રીઝ છે, તો અહીંયા ઇન્ટરનેશનલ નોર્થ સાઉથ ટ્રાન્સપોર્ટ કોરિડોરની મદદથી આપણે એ પણ એક્સેસ મળી શકશે. ઓકે, ઇન્ટરનેશનલ નોર્થ સાઉથ ટ્રાન્સપોર્ટ કોરિડોર, આખો મોટો કોરિડોર છે જેની અંદર વેપાર માટે બનાવવામાં આવી રહ્યો છે, તો આનું પણ એક્સેસ ભારતને મળી રહેશે. ઓકે મિત્રો, તો આ આખો કોન્સેપ્ટ છે, આનાથી સિગ્નિફિકન્સ શું છે. બરાબર, 2016 એમઓયુ થયા હતા અને વચ્ચે બંધ પડી ગયું હતું આનું, બરાબર, અને ફરીથી હવે ઈરાને કીધું છે કે તમે શરૂ કરી દેજો. તો આ આખો કોન્સેપ્ટ હતો, ધ્યાન આપજો. હવે છે એ પીસ ડીલ. એ શું છે? આર્મેનિયા અને અઝરબૈજાન, તો આપણને ખબર છે વચ્ચે જ કરંટ અફેર્સમાં એવું હતું કે રશિયાની મદદથી રશિયાએ આ અઝરબૈજાન અને આર્મેનિયા, જે આ જે રીજન છે, નગરનો કારાબાખ રીજન, આ રીજનનું નામ શું છે, આ નગરનો કારાબાખ રીજન, આ રીજનને લઈને આ બંને દેશ ઝઘડી રહ્યા હતા. ઓકે, વોર ચાલતો હતો, વોર જેવી સિચ્યુએશન થઈ ગઈ હતી. તો રશિયાએ આ બંને વચ્ચે સોલ્યુશન કરાવી દીધું, એક પીસ ડીલ શરૂ કરાવી દીધી. હવે જોઈએ તો આ રીજન કેમ ચર્ચામાં હતો, નગરનો કારાબાખ, તો આની અંદર જે આ રીજન છે ને, એકચ્યુઅલી એ અઝરબૈજાનની ટેરિટરી છે, આ ક્ષેત્ર અઝરબૈજાનનું છે, પરંતુ આને પોલિટિકલી, રાજનીતિક રીતે અને સૈન્ય રીતે આર્મેનિયા પોતાનું રીજન ગણે છે. ઓકે, અહીંયા મિલિટરી અને સત્તા એ આર્મેનિયાની ચાલે છે. વૈશ્વિક લેવલે જોવા જઈએ ને તો અહીંયા આ ક્ષેત્ર જે છે મુસ્લિમ ટેરિટરી છે અઝરબૈજાનની, પણ વૈશ્વિક રીતે આર્મેનિયા જોવા જઈએ તો આર્મેનિયા શું કહે છે કે આ રીજનની અંદર ખ્રિસ્તી પોપ્યુલેશન વધારે છે, ખ્રિસ્તી આર્મેનિયાની દ્રષ્ટિએ. ઓકે, અને વૈશ્વિક રીતે આ ટેરિટરી કોની માને છે લોકો, અઝરબૈજાનની, કારણ કે અહીંયા મુસ્લિમ ટેરિટરી છે. તો આ બહુ જ ગંભીર સિચ્યુએશન હતી, અને આ સિચ્યુએશનમાં રશિયાએ ઇન્ટરફિયર કર્યું, કારણ કે આ પહેલાં કોનો ભાગ હતું, યુએસએસઆર. તમને લાગે સાહેબ રશિયાએ જ કેમ કર્યું, બરાબર, તો આ પહેલાં ભાગ હતો યુએસએસઆરનો, પછી 1991 ડિસઇન્ટિગ્રેશન થયું રશિયા યુએસએસઆરનું, પછી આમાંથી રશિયા બન્યું, પછી આ બધા એરિયા છૂટા પડ્યા, એટલા માટે રશિયાએ આને પીસ ડીલ કરાવી. ઓકે છે, હવે શું કીધું પીસ ડીલમાં, શું કીધું કે બંને દેશો સ્ટેટસ કો એન્ટી, આ તમે આવો શબ્દ સાંભળશો, સ્ટેટસ કો એન્ટી. ઓકે, તો આનો મતલબ શું થાય, જ્યાં હતા ત્યાં સ્થિર થઈ જાઓ, મતલબ કે આ સિચ્યુએશન તંગદિલી વધી, એના પહેલાં તમે કઈ સિચ્યુએશનમાં હતા, તો તમારી મિલિટરીની અહીંયાથી પાછી લઈ લો, તમારી મિલિટરી તમે અહીંયાથી પાછી લઈ લો. ઓકે, અહીંયા રશિયા પોતાનો શાંતિદૂતો મૂકશે 5 વર્ષ માટે, કેટલા, 5 વર્ષ માટે રશિયા પોતાના શાંતિદૂત અહીંયા મૂકશે 5 વર્ષ માટે. ઓકે, અને અહીંયા એક શાંતિપૂર્વક વાતાવરણ જળવાઈ રહે એટલા માટે રશિયાએ વચ્ચે આવીને પીસ ડીલ કરાવે છે. તમે જો જિયોગ્રાફિકલી રીઝન પણ ઇમ્પોર્ટન્ટ છે, અહીંયા કાસ્પિયન સી છે, ઓકે, અહીંયા આર્મેનિયા છે, જ્યોર્જિયા, રશિયા, તો આ જિયોગ્રાફિકલી ક્વેશ્ચન પણ બની શકે છે, તો ધ્યાન આપજો.
કેટલા વર્ષ માટે છે? 5 વર્ષ માટે. કોની કોની વચ્ચે છે? અઝરબૈજાન આર્મેનિયા. અઝરબૈજાન આર્મેનિયા પીસ ડીલ, ઓકે, રશિયાએ મળીને કરાવ્યું છે, અમેરિકાએ નહીં, બરોબર છે. નાગોર્નો કારાબાખ રિજન. હવે જોઈએ આરબીઆઈની બુલેટિન. આરબીઆઈ તો આરબીઆઈ એક બુલેટિન અંદર એક મેગેઝિન કે આરબીઆઈનું એક મેગેઝિન બહાર પાડ્યું અત્યારે, જેનું નામ છે એકચ્યુઅલી નાવકાસ્ટ. નાવકાસ્ટનો મતલબ શું થાય કે અત્યારે જે ઇન્ડિયન ઇકોનોમી છે એ કઈ જગ્યાએ કઈ રીતે આગળ વધી રહી છે અને આગળ પણ ઇન્ડિયન ઇકોનોમીનું સ્ટેટસ શું હશે એને દર્શાવતું એક બુલેટિન છે નાવકાસ્ટ. આ ખરેખર શરૂ થયું હતું 1947માં. નાવકાસ્ટ, ઓકે, 1995 સુધી શરૂ રહ્યું. 1995 સુધી, પછી બંધ થઈ ગયું. બંધ ક્યાં સુધી? 2020, મતલબ અત્યારે બહાર પાડ્યું છે એક નવેમ્બરનું મેગેઝિન, ઓકે, અત્યાર સુધી બંધ થયું હતું. તો આની અંદર શું કહેવાયું? મેં તમને લાસ્ટ વિડીયોમાં પણ કીધું હતું, વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન રિસેશન, કોન્ટ્રેક્શન એન્ડ સ્લો ડાઉન. તમે વિડીયો ના જોયો હોય તો પહેલાં એ વિડીયો જોજો, એની અંદર મેં સમજાવેલું છે રિસેશન, સ્લો ડાઉન અને કોન્ટ્રેક્શનમાં શું ડિફરન્સ છે, ઓકે, તો તમને આ વિડીયોમાં ખબર પડશે. મેં તમને લાસ્ટ ટાઈમ કીધું હતું કે ભારતની ઇકોનોમી 23.9% કોન્ટ્રેક્ટ થઈ છે, ઓકે, તો અત્યારે આમાં એવું જ કીધું છે કે ભારતનું અંતરંતર 8.6% જેટલું સંકુચિત થશે. મતલબ કે ભારતનું જે જીડીપી છે એ સેકન્ડ ક્વાર્ટર માટે 8.6% રહેશે. પહેલાં કેટલું હતું? -23.9, હવે 8.6%, ઓકે. તો મેં તમને કીધું હતું લાસ્ટ ટાઈમ કે જો સતત 2 ક્વાર્ટર સુધી જીડીપી નેગેટિવ ટેરિટરીમાં જોવા મળે તો એને કહેવાય કોન્ટ્રેક્શન, ઓકે, કોન્ટ્રેક્શન. એકચ્યુઅલી આનો શબ્દ છે રિસેશન, અને સોરી, રિસેશન કહેવાશે. અને આજ ક્વાર્ટર છે જુલાઈથી સપ્ટેમ્બર, અને પ્રીવિયસ ક્વાર્ટર જોડે કમ્પેર કરીએ તો જો નેગેટિવ ટેરિટરી દેખાય, નેગેટિવની અંદર જીડીપી દેખાય, તો એને કહેવાય કોન્ટ્રેક્શન. તો આને શું કહેવાય છે? સતત 2 ક્વાર્ટર સુધી નેગેટિવ જીડીપી છે, એનો મતલબ છે આને કહેવાય ટેકનિકલ રિસેશન, ઓકે. ટેકનિકલ રિસેશનમાં ભારતની જીડીપી એન્ટર, ભારતનું અર્થતંત્ર આવી ગયું છે. પછી છે એક રિસેશનરી ફેઝ. આ બધા ન્યૂઝપેપર આર્ટિકલ્સની અંદર જોવા મળ્યું હતું એટલે તમને સમજાવું છું. વોટ ઇઝ રિસેશનરી ફેઝ? તો મેં તમને ગઈ ફેર વિડીયોમાં પણ સમજાવ્યું હતું કે કોઈપણ ઇકોનોમી આ રીતે ચાલે, ઓકે, પહેલાં બૂમ, પછી રિસેશન અને ફરીથી એક્સપાન્શન, ઓકે. તો આ જે ફેઝ છે ને આને કહેવાય એક્સપાન્શનરી ફેઝ, પછી આને કહેવાય રિસેશનરી ફેઝ, પછી ફરીથી અહીંયાથી થાય છે એક્સપાન્શનરી ફેઝ, ઓકે. મતલબ કે એક્સપાન્શનરી ફેઝમાં શું થાય? જીડીપી વધે, ગ્રોથ વધે, ઓકે. રિસેશનરી ફેઝમાં શું થાય? જીડીપી અને ગ્રોથ બધું ડાઉન થાય. મતલબ કે જે એક્સપાન્શનરી ફેઝની જે સાયકલ છે એનાથી તદ્દન ઊંધી સાયકલ એટલે રિસેશનરી ફેઝ, ઓકે. આ સાયકલને શું કહેવાય? તમે ટેકનિકલ સિચ્યુએશન જોવા જાઓ તો ટેકનિકલ વર્ડ વાપરો તો આના માટે વર્ડ છે વિશિયસ સાયકલ, વિશિયસ સાયકલ, ઓકે, જેની અંદર જીડીપી ગ્રોથ બધું ડાઉન થઈ જાય. આના માટે ટેકનિકલ વર્ડ છે વર્ચ્યુઅસ સાયકલ, વર્ચ્યુઅસ સાયકલ, જેની અંદર જીડીપી પ્રોડક્શન બધું વધે, ઓકે. તો આ ઇકોનોમીનો થોડો ટેકનિકલ પોર્શન હતો. આની અંદર તમે ક્વેશ્ચનમાં મીન્સની અંદર પણ ઉપયોગ કરી શકો છો. તો ટેકનિકલ રિસેશન ભારતમાં ખરેખર રિસેશન ચાલી રહ્યું છે સેકન્ડ ક્વાર્ટર સુધી. આરબીઆઈનો અંદાજો છે, હજુ આંકડા બહાર નથી આવ્યા, આરબીઆઈનો અંદાજો છે કે ભારતનું અર્થતંત્ર 8.6% જેટલું ડાઉન થશે. આને કહેવાય છે ટેકનિકલ રિસેશન. અને બીજો આપણે કોન્સેપ્ટ સમજ્યા રિસેશનરી ફેઝ, ઓકે. તો ધ્યાન આપજો, આરબીઆઈનો લોગો છે. પછી છે પન્ના બાયોસ્ફિયર રિઝર્વ. તો પન્ના બાયોસ્ફિયર રિઝર્વ કેમ ચર્ચામાં હતું? તો મધ્યપ્રદેશનું, મધ્યપ્રદેશની અંદર પંચમઢી અને અમરકંટક આ બંને સાઇટ પછી પન્ના બાયોસ્ફિયર રિઝર્વ એ ત્રીજી યુનેસ્કોની બાયોસ્ફિયર રિઝર્વ સાઇટ બની છે, ઓકે. પ્રિન્સ માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, ઓકે. વચ્ચેથી આની કેન નદી પસાર થાય છે. તમે વચ્ચે સાંભળ્યું હશે કે કેન અને બેતવા આ બંને નદીને જોઈન્ટ કરવાની સરકારની પરિયોજના પણ
શરૂ છે, પરંતુ ક્યાંક કન્સર્ન એમ છે કારણ કે આ બંને નદી બન્ના બાયોસ્ફિયર રિઝર્વ વચ્ચેથી જાય છે. ઓકે, તો બંનેને લિંક કરશું તો ક્યાંક આ બાયોસ્ફિયર રિઝર્વને પૂર આવવાનો ખતરો છે. ઓકે, તો વચ્ચેથી કેન નદી પસાર થાય છે. ભારતમાં કુલ, આ પ્રિલિમ્સ ઇમ્પોર્ટન્ટ ફેક્ટ છે, ભારતમાં કુલ 18 સાઇટ છે જેનાથી 18 બાયોસ્ફિયર સાઇટ છે. ઓકે, બાયોસ્ફિયર રિઝર્વ જેની અંદરથી 12 એ આંતરરાષ્ટ્રીય રિકોગ્નાઇઝ છે, યુનેસ્કોની માન્યતા પ્રાપ્ત છે. ઓકે, તો છેલ્લી કઈ માન્યતા પ્રાપ્ત બની? તો કંચનજંગા. કંચનજંગા 2018માં પહેલી કઈ હતી? તો કે નીલગીરી. નીલગીરી બાયોસ્ફિયર રિઝર્વ, પ્રથમ ભારતીય બાયોસ્ફિયર રિઝર્વ જેને ઇન્ટરનેશનલી રિકોગ્નાઇઝ થઈ હોય. ઓકે, તો આ પ્રિલિમ્સ ઇમ્પોર્ટન્ટ ફેક્ટ છે. તો પંચમઢી છે, મધ્યપ્રદેશની ત્રીજી છે, મધ્યપ્રદેશની અંદર આવેલું છે પન્ના બાયોસ્ફિયર રિઝર્વ. ઓકે, પછી છે SCO, શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન, એની 20મી બેઠક મળી. તો 20મી બેઠકનું ચેર કોણ હતું, ચેરપર્સન કોણ હતું? તો રશિયા. રશિયાનું ચેરપર્સન હતું વ્લાદિમીર પુતિન. વચ્ચે ચર્ચામાંથી કે વ્લાદિમીર પુતિનને કોઈક રોગ છે જેથી એ સત્તા છોડવાના છે, એવું ચર્ચા ચાલી રહી હતી. ઓકે, તો મેમ્બર સ્ટેટ કયા કયા છે આપણે એ જોઈ લઈએ. તો આની સ્થાપના 2001માં થઈ હતી. ઓકે, 2001માં. તો કયા કયા મેમ્બર છે? ચાઇના, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, રશિયા, તાજિકિસ્તાન, ઉઝબેકિસ્તાન, ઇન્ડિયા અને પાકિસ્તાન. આ ઇન્ડિયા પાકિસ્તાન 2017માં પાછા મેમ્બર બન્યા, ફાઉન્ડિંગ મેમ્બર. ઓકે, પછી વાત કરીએ ઓબ્ઝર્વર સ્ટેટ્સ. મેં અહીંયા માહિતી આપી દીધી છે ઓબ્ઝર્વર સ્ટેટ પણ કયા કયા છે. તો અફઘાનિસ્તાન, બેલારસ, ઈરાન, મોંગોલિયા, આ બધા ઓબ્ઝર્વર સ્ટેટ છે. ડાયલોગ પાર્ટનર્સ કયા છે? ડાયલોગ પાર્ટનર્સ 6 છે, આર્મેનિયા, અઝરબૈજાન. જો આર્મેનિયા, અઝરબૈજાન, હવે આપણે પાછલાની અંદર વિડીયોની અંદર જોયું, પાછલા સ્લાઇડની અંદર આ બંને વચ્ચે કન્ફ્લિક્ટ ચાલી રહ્યો હતો, રશિયાએ પીસ ડીલ કરાવી. તો આ બંને કન્ટ્રીઝ પૂછી લે કે આર્મેનિયા અને અઝરબૈજાન એ SCOના પરમનન્ટ મેમ્બર છે, તો કે ના, ડાયલોગ પાર્ટનર્સ છે. ઓકે, પછી છે કંબોડિયા, નેપાલ, શ્રીલંકા અને તુર્કી. આ ભારતના શું કહેવાય, આ નેપાળ, શ્રીલંકા ભારતના પડોશી દેશો છે, તો એ પણ ડાયલોગ પાર્ટનર્સ છે. ઓકે, પછી ગેસ્ટ એટેન્ડીઝ કયા છે? તો કે આશિયાન, તુર્કમેનિસ્તાન, CIS અને UN, આ બધા ગેસ્ટ મેમ્બર્સ છે. તો ઓકે, તો આનું ઇમ્પોર્ટન્ટ હતું. મોદી સાહેબની સ્પીચ તમે સાંભળી હશે. ઓકે, વર્ચ્યુઅલ બેઠક મળી હતી, કોરોનાના કારણે બેઠક મળી શકે નહીં આમને સામને, એટલે માટે વર્ચ્યુઅલ બેઠક મળી હતી, SCO 20th મીટિંગ. ઓકે, પછી જોઈએ આપણે OTT રેગ્યુલેશન. ઓન ધ ટોપ પ્લેટફોર્મ, આ બધા તમે જોયા હશે, લોકડાઉનમાં લોકોએ ભરપૂર ઉપયોગ કર્યો હશે. G5, પ્રાઇમ વિડીયો, એમેઝોન, પછી ટાટા સ્કાય, વૂટ, પછી છે બધાનું ફેવરેટ IPL, હોટસ્ટાર, ઓકે, નેટફ્લિક્સ. તો આની અંદર સરકારે શું કીધું, January 2020 આની અંદર સરકારે એવું કીધું હતું કે તમે લોકો પોતાના કન્ટેન્ટમાં સેલ્ફ રેગ્યુલેશન આવે એવું કે ગાઈડલાઇન્સ બહાર પાડો. તો આ લોકોએ ગાઈડલાઇન પર બહાર પાડી. એ લોકોએ એવું કીધું કે અમે કોઈ ચાઇલ્ડ પોર્ન છે તો આ બધી જે કન્ટેન્ટ હશે, કે ભારતના રાષ્ટ્રહિતમાં કોઈ મુદ્દો હોય કે જેને આ લોકો કોઈ કન્ટેન્ટ બતાવે કે જેનાથી ભારતના રાષ્ટ્રીય હિતના ખતરો હોય, તો એ લોકો આવું કન્ટેન્ટ નહીં બતાવી શકે. આ લોકો એવો ગાઈડલાઇન્સ બહાર પાડી, સરકારને આપી પણ ખરી, પરંતુ સરકારે શું કીધું કે આની અંદર સરકારને થર્ડ પાર્ટી રેગ્યુલેશન ઓછું લાગે છે. આ તો તમે સ્વયં રેગ્યુલેશન બહાર પાડ્યું, પણ આમાં કોઈ થર્ડ પાર્ટી તો ઇન્ટરફિરન્સ છે નહીં, સરકારની મોજૂદગી હોવી જોઈએ. માટે સરકારે અત્યારે શું કીધું કે હવે આ બધા OTT પ્લેટફોર્મ છે ને, એ સરકારના મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી, આની અંદર આ લોકો OTT રેગ્યુલેશન આની હેઠળ આવશે. હવે આનું રેગ્યુલેશન કરશે. ઓકે, તો આવું કેમ કર્યું સરકારે? અત્યાર સુધી કોઈ કાયદો, ખરેખર કોઈ કાયદો છે જ નહીં ભારતમાં કે જે OTTને રેગ્યુલેટ કરી શકે. તો ભારતને અત્યારે કેમ જરૂર પડી, તમને એવો પ્રશ્ન થતો હોય? તો ભારતને જરૂર એટલા માટે પડી કારણ કે સરકારને અમુક લોકોએ શું કહેવાય, લેટર્સ લખ્યા, મેસેજીસ આપ્યા, ઓકે, ઇમેલ્સ કર્યા કે આ લોકો એવું કન્ટેન્ટ બતાવી રહ્યા છે જેથી ભારતનો યુવા બીજી દિશામાં જઈ રહ્યો છે. ઓકે, તો એટલા માટે પછી સરકારને આવે ઇમેલ્સ ને મેસેજીસ મળે, એટલા માટે સરકારે પછી આવું સ્ટેપ લીધું. ઓકે, તો ધ્યાન આપજો.
बाकी पहला के अत्यार आवो कोई कायदो छे नहीं भारत में कि जे आने रेग्युलेट करी शके ओके पर हवे कया कायदा हेठ रेग्युलेशन थशे आईटी एक्ट 2000 हवे आ कायदा प्रमाणे मिनिस्ट्री ऑफ इलेक्ट्रॉनिक्स एंड इन्फॉर्मेशन टेक्नोलॉजी आने रेग्युलेट करशे ओके तो ध्यान आपजो पछी इकोनॉमिक्स नो एक इम्पोर्टंट टॉपिक छे पीएलआई स्कीम ओके पीएलआई स्कीम શું છે પીએલઆઈ સ્કીમ તો એનું ફૂલ ફોર્મ છે પ્રોડક્શન લિંક ઇન્સેન્ટિવ યોજના જે પહેલાં ચાલુ જ હતી હવે બીજા 10 ક્ષેત્ર માટે સરકારે આને લંબાવી દીધી છે બીજા 10 ક્ષેત્ર માટે બરાબર કેવા કયા ક્ષેત્ર તો કે ફૂડ પ્રોસેસિંગ ખાદ્ય પ્રસંસ્કરણ ટેલિકોમ ઇલેક્ટ્રોનિક્સ સોલર પેનલ બરાબર આના માટે લંબાવી દીધું છે તો ખરેખર આ પીએલઆઈ સ્કીમ છે શું માની લઈએ કે અમારી જોડે પેન છે ઓકે આ પેનનું ઉત્પાદન ભારતમાં થાય છે હવે આ પેનનું ઉત્પાદન ધીરે ધીરે વધી રહ્યું છે અને આનું પ્રોડક્શન અને કન્ઝ્યુમ બંને વધી રહ્યું છે તો આ આને આનું પ્રોડક્શનને કન્ઝ્યુમ કન્ઝપ્શન બધું વધે એટલા માટે સરકાર આની ઉપર સબસિડી આપશે આ પેન બનાવતી કંપનીને સરકાર સબસિડી આપશે ઓકે એને કહેવાય પ્રોડક્શન મતલબ ઉત્પાદન વધી રહ્યું છે પ્રોડક્શન લિંક ઉત્પાદન વધે એનું કન્ઝપ્શન વધે એ પણ ભારતની અંદર તો જ પ્રોત્સાહન મળે પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ સ્કીમ ઇન્સેન્ટિવ એટલે ઇન્સેન્ટિવનો મતલબ થાય પ્રોત્સાહન આનું વધુ પ્રોડક્શન થાય ભારતનું વ્યાપ વધે જીડીપીમાં કન્ટ્રીબ્યુશન થાય ઓકે ભારતની જીડીપી ઓલરેડી વધે પછી તો એટલા માટે પ્રોત્સાહન આપવાની વાત છે પ્રોડક્શન લિંક ઇન્સેન્ટિવ જે 10 ક્ષેત્ર માટે વધારી દેવામાં આવી છે તો આની વિશે થોડી વાત કરીએ તો એક પ્રકારની સબસિડી છે આનું યાદ રાખજો આનું ફાળવણી સીધી બજેટમાંથી અપાય છે સરકાર બજેટમાં જાહેર કરે છે કે અમે આ આ ક્ષેત્રોને પીએલઆઈ સ્કીમમાંથી પૈસા આપ્યા મતલબ સરકાર બજેટમાંથી આની ફાળવણી કરે છે ઓકે આ સેક્ટર ટુ સેક્ટર ડિફરન્ટ હોય ઓકે સેક્ટર ટુ સેક્ટર ડિફરન્ટ હોય બધાને ફિક્સ ના હોય કે આટલા પૈસા જ આપવાના એ તો જેટલું ઉત્પાદન થાય કેટલું વેચાય એની ઉપર નિર્ભર કરે કે કેટલા પૈસા આપવાના તો સેક્ટર ટુ સેક્ટર ડિપેન્ડ કરે છે ઓકે પહેલાં કયા કયા સેક્ટર હતા તો કે ફાર્માસ્યુટિકલ ઓકે ફાર્માસ્યુટિકલની અંદર પછી મોબાઈલ ફોન આ સેક્ટર્સ આની અંદર ઇન્વોલ્વડ હતા ઓકે ફાર્માસ્યુટિકલ મોબાઈલ અને આના પહેલાં 2-3 સેક્ટર હતા હવે બીજા 10 સેક્ટરને પણ પીએલઆઈ સ્કીમ હેઠળ આવરી લેવાશે ઓકે તો આ પીએલઆઈ સ્કીમ છે શું છે મેં તમને સમજાવી દીધું હવે છે આત્મનિર્ભર ભારત 3.0 ઓકે તો આત્મનિર્ભર ભારત આપણે જાણીએ છીએ કે લોકડાઉન દરમિયાન સરકારે મે મહિનામાં 5 પેકેજ ટોટલ બહાર પાડ્યા હતા હવે એટલી મોટી યોજના હતી કે સરકારે એકમાં તો ખતમ કરી જ ના શકે ટોટલ 5 વખત જાહેરાત કરવી પડી અલગ અલગ તો અત્યારે કેમ ચર્ચામાં છે એ આપણે જોઈએ સરકારે બીજી કંઈક 1.2 લાખ કરોડ જેટલી જાહેરાતો બહાર પાડી છે તો શું શું છે એ જોઈએ આપણે ફોટો ક્લિયર નથી હું બોલું છું તમે સાંભળજો જોબ્સ તો જોબ્સની અંદર સરકારે નવી યોજના બહાર પાડી આત્મનિર્ભર ભારત રોજગાર યોજના ઓકે આ એકચ્યુઅલી એક નવી યોજના નથી પરંતુ પહેલાં 2016 સરકારે બહાર પાડી હતી પ્રધાનમંત્રી રોજગાર યોજના એનું જે એક કન્ટિન્યુશન પર નામ બદલી કાઢ્યું છે ઓકે આત્મનિર્ભર ભારત રોજગાર યોજના આની અંદર શું હશે કે જે પણ કંપની એમ્પ્લોયી પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન જોડે ઈપીએફઓ એમ્પ્લોયી પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન જોડે ઓકે ઈપીએફઓ ઈપીએફઓમાં રજિસ્ટર્ડ હશે એ કંપની જો કોઈ નવા એમ્પ્લોઈઝને રાખે ઓકે જે લોકોની જોબ લોસ થઈ ગઈ છે લોકડાઉન દરમિયાન એ લોકોને નવું રોજગાર આપે અને એ લોકોનો રોજગાર જો 15,000 સુધીનો હોય ઓકે તો આ લોકોનો ફંડ ઈપી એમ્પ્લોયમેન્ટ એમ્પ્લોયી પ્રોવિડન્ટ ફંડ સરકાર આપશે મતલબ સરકાર સબસિડી આપશે ઓકે જેમ કે 12-24% હોય તો 12% કંપની આપતી હતી અને 12% પગારમાંથી કપાઈ જતો હતો પણ 12% કંપનીની જ ઉપર હવે સરકાર સબસિડી પણ કંપનીને આપશે ઓકે
तो सरकार आने सब्सिडाइज करते तो नवी नवी रोजगार योजना है। पची शू है मैं कीधु 15,000 बराबर। पची है फार्मर्स माटे तो सरकार बीजी 65,000 करोड़ फर्टिलाइजर सब्सिडी रिलीज करते। ओके पची है इन्फ्रास्ट्रक्चर 18,000 करोड़ प्रधानमंत्री आवास योजना की अंदर ये लोग ठालवाना है एना बूस्ट करवाना है। रियल एस्टेट माटे घणु इम्पोर्टंट है। पची है 10,200 करोड़ एडिशनल फंडिंग फॉर कैपिटल एंड इंडस्ट्रियल एक्सपेन्डिचर। और बीजू एक इम्पोर्टंट है इमरजेंसी क्रेडिट लाइन गेरंटी स्कीम। आ शू है आ तब वाँचो तो तक खबर नहीं पड़े, हूँ तो खाली एक ओवरव्यू आपी दू। इमरजेंसी क्रेडिट लाइन गेरंटी स्कीम शू है एने फरी थी मार्च 2021 सुधी वधारी देवामां आवी छे। तो आ स्कीम हेठळ शू है कि तमे कोई लोन लेवा जाओ तो तमारे लोनना लोननी अंदर कोलेटरल आपवी पड़े। धारो कि तमे होम लोन लेवा जाओ तो तमारे तमारू घर छे गिरवी मूकवू पड़े, कारण के तमे पछी पेमेंट ना आपी शको लोननू तो शू थाय ए घर तमारू जप्त कर ले अने पछी पैसा ए लोको रिकवर करे। तो आ स्कीम हेठळ शू कीधुं छे इमरजेंसी जे एमएसएमई छे बिजनेस एंटरप्राइजिस छे मुद्रा बोरोवर्स मुद्रा जे योजना छे एनी हेठळ जे लोको पैसा ग्रहण करे छे ए लोको माटे कोलेटरल फ्री मतलब आवी कोई गिरवी मूकवानी जरूर नहीं। ए लोकोने जोईए एटली बैंक अने एनबीएफसी लोन आपशे। ओके अने ए जो ए लोको डिफॉल्ट करी जाए जे लोन लेनारा छे डिफॉल्ट करी जाए मतलब पैसा पाछा ना आपे तो ए रिकवरी कोण आपशे? गवर्नमेंट। ए रिकवरी कोण आपशे? गवर्नमेंट आपशे। बैंक अने एनबीएफसी चिंता करवानी जरूर नहीं। अर्थतंत्रमां लोन आपवामां बैंक अने एनबीएफसी गभराय छे केम? कारण के लोग रीपेमेंट नहीं करता, पैसा पाछा नहीं आपता। ओके तो सरकार कीधु तमे गभराओ ना, चिंता ना करो, अमे कोई जो तमारो डिफॉल्ट थी जाए तो अमे पैसा आपशू, पर तमे लेंडिंग चालू राखो, पैसा मार्केट में ठालावानू चालू राखो। तो आ स्कीम खरेखर आ दर्शावे छे इमरजेंसी क्रेडिट लाइन गेरंटी स्कीम। ओके तो आत्मनिर्भर भारत छे आ थोड़ू पैकेज थोड़ू डिटेल में जोई लेजो। ओके અને જો ના ખબર પડે તો મને એક મેસેજ કરજો, કોમેન્ટ કરજો કે આની પર ડિટેલ વિડીયો જોઈએ તો આપણે ડિટેલ વિડીયો પણ બનાવીશું। ઓકે આત્મનિર્ભર ભારત આખું પેકેજમાં બનાવીશું। તો આ હતું આત્મનિર્ભર ભારત 3। હવે ફેક્ટ્સ કોર્નર, આ તો કોન્સેપ્ટ ટોક હતું। ઓકે બીજા વીકની અંદર કોન્સેપ્ટમાં આટલા મુદ્દા હતા, હું એવા મુદ્દાને અત્યારે ટ્રાય કરી રહ્યો છું કે જેથી તમારી પીઆઈ એસટીઆઈ અને આવનારી જીપીએસસી ડિવાયસોની અંદર પણ મુદ્દા કવર થાય। ઓકે પછી એવા મુદ્દા હું નથી લેતો કે ઓક્ટોબરની અંદર યુપીઆઈ ટ્રાન્ઝેક્શન ₹2 બિલિયન ક્રોસ થયું, એવા મુદ્દા પ્રિલિમ્સમાં ઇમ્પોર્ટન્ટ નથી તો હું એવા મુદ્દા કવર નથી કરતો। ઓકે ફ્રેન્ડ્સ હવે જોઈએ ફેક્ટ્સ કોર્નર, ફેક્ટ્સ કોર્નરમાં શું છે। પ્રથમ અને ઇમ્પોર્ટન્ટ મુદ્દો, ગ્લોબલી ઇમ્પોર્ટન્ટ મુદ્દો, અમેરિકામાં જોસેફ બાઇડન એ 46મા રાષ્ટ્રપ્રમુખ બન્યા। તો આ ક્લાસ 3માં પૂછાઈ જાય કે કેટલામાં રાષ્ટ્રપ્રમુખ બન્યા, તો ક્લાસ 3નું તો જીપીએસસી ના પૂછાય તો 46મા। ઓકે રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા અને કમલા હેરિસ જે ઇન્ડિયન ઓરિજિન છે મતલબ ભારતીય મૂળના છે અને એ ઉપરાષ્ટ્રપતિ તરીકે નિમાયા છે। ઓકે પછી સેકન્ડ છે 11 નવેમ્બરે રાષ્ટ્રીય શિક્ષણ દિવસ ઉજવાયો છે। મૌલાના અબ્દુલ કલામ આઝાદને અબુલ કલામ આઝાદની જન્મજયંતિ છે અને 2008થી આને ઉજવવાનું શરૂ છે। ફેક્ટ્સ છે એટલે હું વધારે ડિટેલમાં જતો નથી, ઓકે જવા દઉં છું। પ્રથમ વખત જમ્મુ કાશ્મીર બહાર સિક્કિમમાં સિક્કિમના યાંગયાંગ વિલેજની અંદર કેસરનું પ્રથમ વખત જમ્મુ કાશ્મીરની બહાર ઉત્પાદન કરાયું છે। પહેલાં કેસર ખાલી જમ્મુ કાશ્મીર જ ઉત્પાદન થતું હતું, જમ્મુ કાશ્મીરની અંદર એક સ્પેશિયલ રિજન છે જેની અંદર જેને કહેવાય છે કારેવા રિજન છે બરાબર, એની અંદર કેસરનું ઉત્પાદન થતું હતું અને એમાં પણ જમ્મુ કાશ્મીરનો જિલ્લો પંપોર જિલ્લો આ વૈશ્વિક રીતે ઇમ્પોર્ટન્ટ છે, ગ્લોબલ એગ્રીકલ્ચર હેરિટેજ સિસ્ટમ છે આ। ઓકે એની અંદર જ આ ઉત્પાદન થતું હતું, પરંતુ સાયન્ટિસ્ટોએ વૈજ્ઞાનિકોએ ઇન્ડિયન કાઉન્સિલ ફોર એગ્રીકલ્ચર રિસર્ચ એને અત્યારે સિક્કિમની અંદર ટ્રાય કર્યો છે કે સિક્કિમની અંદર પણ ઉગાડીને જોઈએ અને હા સક્સેસફુલ પણ થઈ ગયું છે આ। ઓકે ઉત્પાદન શરૂ કરાયું અને સક્સેસફુલ પણ છે,
કેસર ને કાશ્મીરી કેસર એને કાશ્મીરી સેફ્રોનને હમણાં જીઆઈ ટેગ પણ મળ્યો હતો. ઓકે, કાશ્મીર સેફ્રોન ત્રણ પ્રકારના, શું કહેવાય, મોંગરા સેફ્રોન ને બધા ત્રણ ટાઈપ્સ છે, જોઈ લેજો તમે. જીઆઈ ટેગ એને મળ્યો છે. ભારતે 17મી આસિયાન ભારતની બેઠકમાં ભાગ લીધો. ઓકે, કો ચેર આનું ચેર કોણ હતું? વિયેતનામ. વિયેતનામે ભારતને કીધું તમે આવો અંદર, ભાગ લો, વર્ચ્યુઅલ બેઠકમાં ભાગ લીધો છે. ઓકે મિત્રો, તો આ ફેક્ટ્સ છે બધા. ફેક્ટ્સમાં કઈ રીતે ઇમ્પોર્ટન્ટ છે, શું શું છે, મેં તમને કહી દીધું. થોડું આગળ જોઈએ. હજુ ગુજરાતના, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ, ગુજરાતના ગાંધીનગર ગિફ્ટ સિટી ખાતે એક મેરીટાઈમ ક્લસ્ટર બનાવાશે. આપણને ખબર છે ગુજરાતને સૌથી મોટો દરિયા કિનારો પ્રાપ્ત છે, તો ગુજરાતના કાંઠે જે બંદર આવેલા છે એ બંદર અને દરિયાઈ માર્ગોની અંદર જે પણ કંઈ લોજિસ્ટિક્સની જરૂર પડે, લોકોમોટિવ્સની જરૂર પડે, ઓકે, તો એ ક્લસ્ટર હવે નિર્ધારિત કરશે. ઓકે, અને એના માટેનું એક સેન્ટર ગુજરાતના ગાંધીનગરના ગિફ્ટ સિટી ખાતે બનાવવામાં આવશે. પછી છે જામનગર. ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી, એના એક ભાગરૂપે જામનગરમાં નવી આયુર્વેદ માટેની શૈક્ષણિક અને રિસર્ચ અનુસંધાનનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અનાવરણ કર્યું. ઓકે, આ બેઠકની અંદર આપણે WHOના પ્રેસિડેન્ટ પણ હતા અને એમણે કીધું કે ભારતને અમે ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસિન, પરંપરાગત જે દવાઓ હોય એની અંદર ભારતને એ લોકોએ હબ બનાવવા માટે નિર્ધારિત કર્યું છે, કે એ લોકોએ ભારતને ચૂઝ કર્યું છે કે ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસિનમાં ભાગ લેવા માટે ભારત એક ગ્લોબલ સેન્ટર બને, એવું WHOએ કીધું છે. ઓકે, તો ભારત માટે એક ગર્વની વાત કહેવાય, બરાબર છે. તો જામનગર ખાતે નવું આયુર્વેદ માટેની શૈક્ષણિક અને રિસર્ચ અનુસંધાનનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખુલ્લું મૂક્યું. અંદમાન ટાપુ પરથી નવી દેડકાની પ્રજાતિ મળી આવી છે, જેનું નામ છે શ્રીલંકાના વૈજ્ઞાનિક પરથી. ઓકે, રોહન એ નામ છે વૈજ્ઞાનિકનું અને એના પરથી સાયન્ટિફિક નેમ રાખવામાં આવ્યું છે, દેડકાની પ્રજાતિ છે. પછી છે 5મી સ્કોર્પિયન ક્લાસ સબમરીન, જેનું નામ છે INS વાઘીર, એને તરતી મુકાય છે. ઓકે, લોન્ચ કરાય છે. આ કયા પ્રોજેક્ટ હેઠળ હતી? પ્રોજેક્ટ 75 અને ફ્રાન્સના જોડે આપણે મળીને બનાવી છે. ઓકે, ફ્રાન્સની જોડે મળીને. પહેલાં કઈ કઈ હતી? તો કે INS કલવરી, INS ખંડેરી, INS કારંજ, INS વેલા, વાગીર અને વાક્ષીર. ઓકે, વાક્ષીર બાકી છે, 5 ડેવલપ થઈ ગઈ છે અને લોન્ચ પણ થઈ ગઈ છે. આની પહેલાં વેલા હતી, એ લોન્ચ કરાઈ હતી. ઓકે, યસ, જળશક્તિ મંત્રાલય દ્વારા, મિનિસ્ટ્રી ઓફ જળશક્તિ દ્વારા બીજા રાષ્ટ્રીય પાણી પુરસ્કાર, નેશનલ વોટર એવોર્ડ્સનું વિતરણ કરવામાં આવ્યું. તમે જોયું હશે કે ઉપરાષ્ટ્રપતિના હસ્તે આ વિતરણ કરાયું હતું. ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ, બરાબર, એમનો ઉપરાષ્ટ્રપતિ છે, એમના હાથે આ વિતરણ કરાયું હતું. તો આ કેમ આપવામાં આવ્યા? તો કે જે પણ વ્યક્તિ અથવા સંસ્થા એ પાણી બચાવવા કે પાણીના સંચાલન મતલબ મેનેજમેન્ટ માટે કામ કરશે એના માટે આપવામાં આવ્યા હતા. તો મિત્રો, જો વાત કરીએ તો પાણી માટે કયા કયા રિસન્ટ ઇનિશિયેટિવ સરકાર લેવામાં આવ્યા છે? તો કે જલશક્તિ અભિયાન, અટલ ભૂજલ યોજના, ગ્રાઉન્ડ વોટરના સાર સંભાળ માટે અટલ ભૂજલ યોજના, બરાબર, પછી નેશનલ વોટર મિશન, બરાબર, વેસ્ટેજ ના થાય પાણીનું એટલા માટે, બરાબર, પછી આ બધી ઇનિશિયેટિવ છે જે ભારત સરકાર દ્વારા વોટર કન્ઝર્વેશન માટે લેવામાં આવી છે. તો પૂછી શકે ક્વેશ્ચન મીન્સની અંદર કે વોટર કન્ઝર્વેશન માટે ભારતે લીધેલા પગલાઓ જણાવો, બરાબર, તો આ બધા પગલાં તમારે લખવાના હોય. સરકાર દ્વારા, બીજું જોઈએ, સરકાર દ્વારા નવી પ્રથમ એવી રાષ્ટ્રીય કૃષિ શિક્ષણ, નેશનલ એગ્રીકલ્ચરલ એજ્યુકેશન પોલિસી લોન્ચ કરશે ભારત સરકાર. તો આ પોલિસી હેઠળ શું છે, આનું ઓવરવ્યૂ તમને આપું તો અત્યાર સુધી ભારતમાં હાયર એજ્યુકેશન સુધી એગ્રીકલ્ચરનું જ્ઞાન સીમિત હતું. તો મતલબ કે જે પણ હોર્ટિકલ્ચર હોય,
સેરિકલ્ચર હોય, કોઈ પણ સાયન્સ સાયન્સ સ્ટ્રીમ, બાયોકેમિસ્ટ્રી, ફિઝિક્સ, બાયોલોજી, કેમિસ્ટ્રી, આ બધાની અંદર જે પણ લોકો ભણી ચૂક્યા છે એ લોકો ગામડાઓમાં જઈને ખેડૂતોને કઈ રીતે એ લોકો ખેતીમાં ઉપયોગ કરી શકે, બરાબર, મદદ કરી શકે એ માટેની નેશનલ એજ્યુકેશન પોલિસી લખવામાં આવી છે એગ્રીકલ્ચર માટે. તમે જ્ઞાન ગમે ત્યાંથી લીધું, તમે નોલેજ ગમે ત્યાંથી કોઈ બી સ્ટ્રીમમાં તમે ભણ્યા, પરંતુ એનો ઉપયોગ તમે ખેતીમાં કઈ રીતે કરી શકો છો એના માટે આ પોલિસી લાગુ કરશે. આની ગાઈડલાઇન્સ હજુ બહાર પડાઈ નથી, બહાર પાડશે ત્યારે આપણે ફરીથી એની ચર્ચા કરીશું મિત્રો. તો મિત્રો, આ હતું નવેમ્બરનું સેકન્ડ વીકનું કરંટ અફેર્સ. ઓકે, તો એટલી વાત કરીશ કે આ બીજું એક ઇનિશિયેટિવ છે કે અમે વીકલી કરંટ અફેર્સ ચાલુ કર્યા છે. ઓકે ફ્રેન્ડ્સ, તો તમને જો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો. આ વિડીયો મફત નથી, તમારે પેમેન્ટ આપવાનું છે, અને પેમેન્ટ છે તમારા લાઇક્સ, તમારો સ્નેહ, તમારું સબસ્ક્રાઇબ્સ. ઓકે, તો પ્લીઝ ડૂ સબસ્ક્રાઇબ, શેર એન્ડ લાઇક અવર વિડીયોઝ. થેન્ક યુ સો મચ. નેક્સ્ટ વિડીયોઝ આગળ લાવતા રહીશું. ધન્યવાદ.